કોરોના એક રાજકારણ છે, ષડયંત્ર છે, યુદ્ધ છે, સાચું ખોટું શું છે, આવી ઘણી ચર્ચાઓ આપણે સાંભળીએ છીએ. અને એના કારણે મૂંઝવણો છે કે શું કરવું, શું ન કરવું, કયો ઉપચાર વગેરે વગેરે વગેરે. એક નાની વાત કરવી છે કે માનો કે આપણે કોઈ ટ્રેનમાં બેઠા છીએ, સ્ટેશન પર ટ્રેન ઊભી છે અને અફવા આવી કે બોમ્બમાં ટ્રેનમાં બોમ્બ છે. બધા ભાગા ભાગ કરશે, કંઈક એવા માણસો બેસી રહેશે કે નહીં, પહેલાં પુરવાર કરો પછી બહાર નીકળશું, તો પોલીસ આવી દંડા મારીને ઉતારશે નીચે, કારણ કે બેનિફિટ ઓફ ડાઉટ. જો કદાચ ટ્રેનમાં બોમ્બ સાચકલો હોય, જિંદગીથી હાથ ધોવા પડે. અફવા હોય તો બહુ બહુ, તો એક પાર્ટી છે, એક મેરેજ છે, કોન્ફરન્સ છે, આવું કોઈક એક વસ્તુ કેન્સલ થાય છે. તો એવી રીતના કોરોના શું છે એ સિસ્ટમમાં આપણે નથી. જે WHO વગેરે જે કોઈ સિસ્ટમ છે, સિસ્ટમ આપણી પાસે નથી, રિસર્ચ સેન્ટર આપણી પાસે નથી, લેબોરેટરી આપણી પાસે નથી. તો જેની પાસે છે એ લોકો પાસે અપાર ધનવૈભવ છે, અને એના કારણે એ લોકો પોતાના પ્લસ માઇનસ કરવા માટે, સત્તા સંપત્તિ વગેરે માટે ઘણું કરી પણ શકે છે. પણ આપણે શું કરી શકીએ? તો આપણે બધાની વાત ચોક્કસ સાંભળીએ, ઘણા બધા અંશે બધા સાચા છે, પણ કરવું શું? તો કે રાજ્યનો આદેશ છે ને એ જ માનવો પડે, એમાં જ બુદ્ધિમત્તા છે. આસપાસના થોડા ઉપાયો કરવા, ચોક્કસ કરવા. આયુર્વેદ બહુ મોટી ચીજ છે ને બહુ મોટી સફળતા છે એની અંદર. પરંતુ જે સરકારના આદેશો છે, જેમ રાજકથા ન કરવી એ પણ શાસ્ત્ર આદેશ છે, રાજ્યદ્રોહ ન કરવો ને એ પણ શાસ્ત્ર આદેશ છે. એ મુજબ બધા જે સૂચનો સરકારના છે સૂચનો પાડવા, વિહાર કરવો નહીં એ પણ ધ્યાનમાં રાખવું. અને સાથે સાથે અમુક એવા ઉપચારો જે અનેક વૈદ્યોને વગેરેને સંપર્ક કરીને પ્રાપ્ત થયા છે હું તમને જણાવું છું. સિમ્પલ છે અને તમે સાંભળ્યું પણ હશે, પણ જણાવું છું કે એક ચમચી સૂંઠ સવારે, એક ચમચી સૂંઠ સાંજે. સવારે નૈના કોઠે જીભ પર ચમચી સૂંઠ મૂકી દો, દૂધમાં અરે જીભમાં એને પલાળી અને પછી થૂંકતી ઉતારી દો. પાણી લેવાનું નહીં, 10 મિનિટ્સ પાણી લેવાનું નહીં. સૂંઠ એક ચપટી ભર લઈને ચીકણી સૂંઘી એમ ખેંચી લેવાની નાકમાં બંને બાજુ, એનાથી બે ટાઈમ કરવાથી પણ. તો આંખ, કાન, નાક, મુખ એમાંથી કોરોના અંદર પ્રવેશે છે. આ સૂંઠ મોઢામાં અને નાકમાં લેવાથી બધા દ્વારો એ ક્લિયર થઈ જાય છે, અને એના દ્વારા એની પાછળનો આખું સાયન્સ છે કે કોરોના ક્યાંય બી અનજમ્સ આવ્યા હોય તો એ ચાલ્યા જાય છે અને આપ સુરક્ષિત રહો છો. સાથે એક નાનો ઉકાળો લેવા જેવો છે કે સૂંઠ ગોળનું પાણી હોય, પાણીમાં ગોળ, સૂંઠ, હળદર અને તુલસી અને અજમો, એનો ફાગણ ચોમાસી પહેલાંનો પાવડર સુકાવેલો હોય તે, એ ઉકાળી ઠંડુ કરીને 3 આખા મરી ગળીને આ ઉકાળો પી લેવાનો. એ બી સૂર્યાસ્ત સમયે છેલ્લો લેવો જોઈએ. જેને બ્યાસના હોય એ પણ સૂંઠ બ્યાસનામાં સૂંઘી શકે, બ્યાસનામાં લઈ શકે, મરીને આ ઉકાળો છેલ્લા લઈ શકે. એકાસના હોય તો એકાસના બધું કરી શકે અને છેલ્લો ઉકાળોને મરી લઈ શકે. આંબીલ હોય તો એ સૂંઠનો ઉપચાર કરી શકે અને 3 મરી ગળી જાય, ઉકાળો ન લઈ શકે. પણ તમામે તમામ વ્યક્તિઓએ આ પ્રિકોશન કરતા રહેવું, એનાથી કોરોના 100% તમે એનાથી મુક્ત રહેશો. તો આ ઇમ્યુનિટી વધારશે, અને ઇમ્યુનિટી વધારનાર એવા પણ બીજા ઘણા બધા સજેશનો હોય છે કે ભાઈ આયરન વગેરે ગોળીઓ વગેરે લેવાની હોય છે. તો આપને જે પણ ઠીક લાગે એ આવા ઇમ્યુનિટી વધારવાના બધા જ ઉપાયો આપ કરતા રહેજો. ખાસ કરીને તડકામાં અવશ્ય જવું જ જોઈએ, અગાસીમાં કે ક્યાંય બી તડકો લેવો પણ જરૂરી છે. આ ભારતને જ આ તડકાની, સૂર્યની દેન મળેલી છે. તો આ બધો ઉપયોગ કરજો અને ખૂબ ખૂબ સુરક્ષિત રહો, ઘરમાં રહો, ઉપાશ્રયમાં રહો, સાવચેત રહો, એ જ હાર્દિક ભાવના.